ક્રિકેટર અને ટીએમસીના સાંસદ યુસુફ પઠાણ પર ગંભીર આક્ષેપ લાગ્યા છે. વડોદરામાં કોર્પોરેશનના પ્લોટ પર કબજો કર્યાના આક્ષેપ લાગ્યા છે. તો બીજેપીના પૂર્વ કોર્પોરેટર વિજય પવારે આરોપ લગાવ્યા છે. કોર્પોરેશનને યુસુફને જમીન આપવા ઠરાવ કર્યો હતો તેવું વિજય પવાર દ્વારા કહેવામાં આવ્યું છે. આ ઠરાવને રાજ્ય સરકારે નામંજૂર કર્યો હતો. મંજૂરી ન મળ્યા બાદ પણ પ્લોટ પર દિવાલ અને તબેલો બાંધ્યો તેવું વિજય પવાર દ્વારા કહેવામાં આવ્યું છે. તો તાંદળજામાં ઘરની બાજુના પ્લોટ પર દબાણ કર્યું અને યુસુફ પઠાણે 2012માં જમીન વેચાણને લેવાની માગણી પણ કરી હતી. તો પાલિકાની સામાન્ય સભામાં સર્વાનુમતે આ દરખાસ્ત મંજૂર પણ કરવામાં આવી હતી. પ્રતિ ચોરસ મીટર 57,270ના પ્રીમિયમથી 978 ચોરસ મીટર જમીન ફાળવવામાં આવી હતી. તો 2014માં જ શહેરી વિકાસ મંત્રાલય દ્વારા દરખાસ્ત કરવામાં આવી હતી નામંજૂર અને ભાજપના પૂર્વ કાઉન્સિલર વિજય પવારે કોર્પોરેશનનો પ્લોટ પાછો લેવા માંગ કરી છે. 2012માં એમને આ 90 નંબરના પ્લોટની માંગણી કરેલી મહાનગરપાલિકા પાસે અને મહાનગરપાલિકાએ સભામાં ઠરાવ કરીને પાસબંધ કરી દેવામાં આવેલું. એમને કંઈ 57,278 રૂપિયા એક ચોરસ ફૂટના ભાવે નક્કી કરીને મૂકેલું કામ, એ કામ પાસ બી થયેલું. પરંતુ એ સામાન્ય સભામાં પાસ થયા પછી રાજ્ય સરકારની પરમિશન લેવી પડતી હોય છે. એટલે રાજ્ય સરકારની પરમિશન માટે કમિશનરશ્રીએ જે પત્ર મોકલ્યો એ પત્રનો જવાબ 2014માં શહેરી વિકાસ મંત્રાલય પાસેથી રિજેક્ટ કરવામાં આવ્યો અને એવું કીધું કે ભાઈ આ રદ અને આપી શકાય એવો નથી. તો 2014ની અંદર જો આ પ્લોટ આપણે રદ કરેલો હોય તો મહાનગરપાલિકાએ એ પ્લોટ પર ફેન્સિંગ કરી લેવું જોઈએ, પોતાના તાબામાં લેવું જોઈએ. એ નહીં થયું, પણ ત્યારબાદ કોઈ ધ્યાન જ નહીં આવ્યું. પણ આજે એ પ્લોટ એમના 91 નંબરના પ્લોટની જોડે જોઈન્ટ કરી અને આખી કોમન કમ્પાઉન્ડ વોલ બનાવેલી છે. આપણા ભારતીય ક્રિકેટર યુસુફભાઈ પઠાણ જે અત્યારે ટીએમસીના સાંસદ બી છે બંગાળની અંદર, એટલે એમને એ પ્લોટની પ્લોટ અંદર કવર કરેલો છે. એટલે મારે મહાનગરપાલિકાને મેં કમિશનરશ્રીને પત્ર લખ્યો, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને પત્ર લખ્યો કે ભાઈ આ પ્રમાણેની જમીન આપણી છે, જો એમને આપણે ન આપી હોય તો આપણે તાબા હસ્તક લઈ લેવી જોઈએ. એવું મારી રજૂઆત છે.